રામ રામ સીતારામ જય માતાજી મિત્રો. તો આજનો આપણે બ્લોગ બપોરથી સ્ટાર્ટ કર્યો છે. અમારે કંઈ બહુ ટાઈમ નહોતો એટલે તો બ્લોગ સ્ટાર્ટ કરીને તમને પહેલાં તો એ દેખાડીશ કે આમ જુઓ તમે એ દેશી જુગાડ નળી મહેંદીમાં ફસાવી દીધી અને હવે એમાંથી પાણી ભરે છે કૂલરમાં નાખવા માટે. અને મારે ત્યાં હવે અત્યારે વિચાર છે કે ભૂઈ પલળું, જો કે વરસાદની રાહ જોઈ જોઈને તો હવે હા થાકી ગયા. એની કરતાં આપણે આ દેશી વરસાદ કરી નાખીએ, ઝાડવામાં નળી રાખીને નહીં એમ લાગશે વરસાદ આવે. જો પતંગિયા ઉડે તમને દેખાતા હોય તો ઓલા પણ નીરાવ હતો એ બધો લઈ લીધો, કેમ કે ત્યાં પાછી નીક આપણે કાઢીશ એટલે. હા જો હાલો તો પલળીએ. હાલો તો મિત્રો ખુરશી રાખી દેવાય નળી નીચે. હા હા ક્યાં જો મિત્રો વાતાવરણ કેવું સરસ થઈ ગયું, વાદળ ને એવું થઈ ગયું અત્યારે. એ બધી માતાજી બેઠી છે, લ્યો એક આટો મારી આવું માતાજીમાં. ક્યાં ગોરા માર ગોરી જો જો મિત્રો અત્યારે વાતાવરણ થોડુંક બદલી ગયું અને પવન ઉડે વરસાદની વાટે તો બધાય છે, પણ હવે વરસાદ પડે તો એ થાય. હેલો મિત્રો નાવા તો જો મિત્રો આપણા બગીચો કેવો મસ્ત ચહેકવા માંડ્યો. આ મહેંદી છે, આમાં જુઓ તમને આ દેખાતો હશે આ માળો. હવે એ માળાની અંદર બુલબુલ હતી અને બચ્ચાઈ હતા, પણ કોને ખબર બે દિવસ પહેલાં
અમે દિવસે આવા ટાઈમે પાણી છાંટ્યું ત્યારે હતા, અને એક બે કલાક પછી જોયું તો કાંઈ નહીં, માળાની કાંઈ નથી થયું. હમણાં બિલાડું કંઈક ખાઈ ગયું હોય કે તો માળો તોડી નાખે બિલાડું આવે તો, પણ હવે એનું શું થયું મને કાંઈ ખબર ન પડે. લગી પાયું બાકી જો આમ જાય છે. તો મિત્રો, અમે નળિયાથે નાહી લીધું, આ તડકાના પલળિયામાં મજા આવી ગઈ. બગીચોએ જોવા પાઈ દીધો છે, અને ઓલી ગાય માતાને ધમારી દીધી આપણે. બાકી બીજા માલ જોવા બેઠા છે, સરખું નહીં દેખાય. બીજી ગાયો જોવા બેઠી રાતે, અને આ કાબરી ગાયને મોરી બાંધે છે. મોરી એટલે મોઠે બાંધવાની આવે, ગળામાં જેમ હાકળ પહેરાવાની આવે ને, આ દોવડું આવે જો, અને આ ગળામાં હાકળ છે. એ અત્યારે ન રખાય, ઉનાળામાં બને ત્યાં લગી, વજન તો લાગે પણ એ તપે, અને આ દોવડું હોય ને એ તપે નહીં. તો હાકળ હતી એને ગળામાં, હું દોવડું પહેરાવી દઈ. અને મોરી કહેવાય મિત્રો. શિંગડા કેટલા પતલા હતા લ્યો, આ કડી હલવાનો. હાલો હાલો મિત્રો, હા તો જો નીકળી ગયા. કેટલી વજનદાર આવે ને તપે બહુ, એટલે હંમેશા ગયું ને આવી દોવડાની મોરી જ રખાય. તો બનાવતા તો નથી આવડતી મોરી અમને, કાં તો વેચાતી લઈ લઈ, 150-200 રૂપિયાની મળી જાય સારી. બહુ વધારે સારી લેવી હોય 3 હરની તો એવી ન મળે, આ 3 હરની કહેવાય. જો આ બનાવરાવી પડે. લે ગાવડી, કેમ એમ કહીશ તો ફોન તોડી નાખત. તો 3 હરની બનાવરાવી પડે, તો અમે જાજા ભાગે બનાવરાવીએ, પણ કોક ન મળે બનાવવા વાળું તો પછી 200 રૂપિયાની હો 100-200 વાળી લઈ લઈ. એ 2 હરની આવે, અને ભમર કડીવાળી આવે, પણ ટૂંકમાં કમ્ફર્ટેબલ આવે. વાછડી વાછડો ગાય બળદ ગમેને બાંધી શકાય, જો અમે બધી બળદ નથી રાખ્યા, ગઈ માતા રાખી. તો મિત્રો, હવે તડકાના ઘડીક હવે લાંબા થાય, કુલર કરી નાખ્યું છે. જો આપણે કુલર હોય એટલે કાંઈ ન જોઈ, તો ઘડીક હવે હોઈ જાય, અને પછી પાછા હવે જાગીને ચા પાણી પીશું રોંધાના, અને ગાયને પાછી ધમારશું, અને ગાય માતાઓને બીજોને નિર્વાણો ટાઈમ હોય તો બધી ગૌને નિરશું.
મને માં દિવસ આખો હોય જા હે. તો મિત્રો હવે આવી ગયા છે જાગીન બરા, પવન હારો ઉડે છે. હવે તો આખો ચોમાસુ જાય ત્યાં લગે પવન તો આવી જ રીતે રહે. અરે અરે કાકીડો, અને જો ગાયને બીજી વાર ધમારવા આવ્યા બારા. આ ગાયને ધમારીએ નહીં ને, અમુક અમુક ગાયોને એવું હોય તો પછી ખાય નહીં. હવે નિર્વાણ ટાઈમ છે ને તો ધમારી દઈ, અને એને ધમારી ને પછી નીરી દઈ એમ. તો હવે અંદર લઈ જતી વખતે જો મિત્રો આ પીવા મળી છે, બસ હવે અંદર બાંધી દઈ એટલે નીરી દઈ હવે. તો હાલો મિત્રો હવે આપણે નીરવાનું છે ને. આ બધા એવા છે ઉભા જો, અને પાણી થોડુંક ટાંકીમાંથી જાતું કરીએ છે આમ વેતું કરીએ. વાલ છે તો ખોલી નાખ્યું એટલે હું આમ ધીમે ધીમે પીવે. આજે નીરાવ લેવા ને તડકો ખાવા દઈએ ને તો થોડુંક સારું રહી. અને આમાં અમુક અમુક વાસરૂમ પાસે જવામાં બીક લાગે, મારે પણ આશે અત્યારે પાસે જવાય નહીં. કા ગોગી અમારે કા. તો હાલો આપણે આ માતાજીને નહીં દીધું છે. તો જો મિત્રો બધી ગાયોને હુકો નીરવ નાખી દીધો અને ગાયો બધી ખાવા મળી, વાછરૂને નીરી દીધો. જો અહીંયા ઉડે પવન, જો કેવો પવન ઉડે. તો મિત્રો આ હતો આજનો આપણો બ્લોગ. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો, વિડીયોને લાઇક શેર કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું એક આવા જ સુંદર બ્લોગ સાથે. ત્યાં સુધી રામ રામ, જય માતાજી.